युवा साधु इति आशिष्ठो दृढ़िष्ठो बलिष्ठो युवान ए होय जे आशावान होय जे बड़वान होय अने दृढ़ मनोबळवारो होय। ज्यारे आजना युवानो मायक आंगला बुद्धिहीन अने विदेशी सभ्यता अने विदेशी संस्कृतिना गुलाम बनी चूक्या छे, सोशल मीडिया अने मोबाइलना गुलाम बनी चूक्या छे, व्यसनोना गुलाम बनी चूक्या छे अने साथे साथे ફિલ્મોની અંદર જોવામાં આવતા દ્રશ્યોના ગુલામ બની ચૂક્યા છે। આ પરિસ્થિતિએ આજે એવું વાતાવરણ ઉદ્ભવિત કર્યું છે, આજે એવું વાતાવરણ ઊભું કર્યું છે જેથી કરીને પ્રત્યેક 4 મિનિટે એક યુવાન આત્મહત્યા કરી રહ્યો છે, દર 45 મિનિટે 3 યુવતીઓની ઉપર બળાત્કાર થઈ રહ્યો છે, 75,000 બાળકો પ્રત્યેક વર્ષે કુપોષણનો શિકાર બની રહ્યા છે, કરીબ 20,000-25,000 બાળકો કુપોષણને લીધે આંધળાપણું ભોગવી રહ્યા છે, અનેક ખેડૂતો આ દેશના આત્મહત્યા કરી રહ્યા છે અને આવી અનેક પરિસ્થિતિ પાછળ જવાબદાર કારણ આજની શિક્ષા વ્યવસ્થા અને આજની સમાજ વ્યવસ્થા છે। સુભાષચંદ્ર બોઝ આ સમાજ વ્યવસ્થાની અંદર શું પરિવર્તન ઈચ્છતા હતા? સુભાષચંદ્ર બોઝ એવા કયા સંવિધાનને ભારતમાં લાગુ પાડવા માંગતા હતા કે જેથી કરીને તેઓ આઝાદીના સ્વતંત્રતાના 50 વર્ષ બાદ પણ આ પરિસ્થિતિનો સામનો ખૂબ જ મક્કમતાપૂર્વક ધૈર્યપૂર્વક અને સહજતાપૂર્વક કરી શકાય। સુભાષચંદ્ર બોઝનું સંપૂર્ણ જીવન માત્ર અને માત્ર ભારતની સંસ્કૃતિ અનુસાર ભારતનું ઘડતર કરવાનું રહ્યું છે અને એટલા માટે જ ભારતની સંપૂર્ણ સંસ્કૃતિને ભારતના મૂળ સહિત જાણવાનો પ્રયાસ કરનાર એકમાત્ર નેતા બન્યા સુભાષચંદ્ર બોઝ। આવો આપણે સૌ સુભાષચંદ્ર બોઝના જીવનમાં એક ડોક્યુ કરવાનો પ્રયાસ કરીએ। ભારત એક એવો દેશ જ્યાં વિશ્વના લગભગ તમામ ધર્મના લોકો અને અલગ અલગ 22 ભાષાઓ બોલતા લોકો વસી રહ્યા છે। સતત શૈક્ષણિક ઔદ્યોગિક અને સામાજિક સ્તરે સદીઓથી પરિવર્તનમાંથી પસાર થઈ રહેલો દેશ ભારત, જે એક સમયે વિશ્વગુરુ હતો, ભારત જેણે વિશ્વને શૂન્યની ભેટ આપી, ભારત જેણે વસુધૈવ કુટુંબકમ દ્વારા સંપૂર્ણ વિશ્વને એક પરિવાર બનાવી દીધો, ભારત જ્યાંના લોકો સર્વે ભવંતુ સુખિન સર્વે સંતુ નિરામયની પ્રાર્થના કરતા રહે છે, ભારત જેણે વિશ્વને વેદ વેદાંગ અને ભાષાઓની અમૂલ્ય ભેટ આપી, પોતાના કરતા પહેલા બીજાને માટે જીવતા શીખવાડ્યું, જનસેવા એ જ પ્રભુ સેવાના સૂત્રને પોતાના જીવનની અંદર ઉતારીને જીવન જીવતા શીખવાડ્યું, પણ આજે આ દેશમાં શું થઈ રહ્યું છે? આ દેશના યુવાનોને આજે પ્રગતિના પંથે આગળ લઈ જવા માટે કદાચ અનેક પ્રયાસો થઈ રહ્યા છે। એ પ્રયાસો ભારતની શિક્ષામાં, ભારતની સંસ્કૃતિમાં તેમજ અનેક સંપ્રદાયો દ્વારા ભારતના ગુરુઓ ધર્માચાર્યો અને ધર્મ ધુરંધરો દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ આજના યુવાનો ભારતની વાસ્તવિક સ્વતંત્રતા સુધી પહોંચી શક્યા હોય એવું લાગતું નથી અને તેમજ ભારતના યુવાનોને ભારતની સ્વતંત્રતાનો વાસ્તવિક ઇતિહાસ પણ કદાચ ખબર નથી। સાથે સાથે ભારત આઝાદી પહેલાં કેવો હતો, આઝાદીના પહેલાંથી પણ પહેલાં કેવો હતો અને આઝાદી બાદ આ ભારત કેવો થઈ ગયો છે એ વાતથી કદાચ આજના યુવાનો પૂરી રીતે પરિચિત નથી અને એટલા માટે અમે સૌએ ભારતના વાસ્તવિક ઇતિહાસને બહાર લાવવા માટે ભારતની સ્વતંત્રતા અને ભારતની સ્વતંત્રતા માટે જીવનનું બલિદાન આપનારા આ યુવાનોને આજના યુવાનો સુધી લઈ જવા માટે, જે યુવાનો આજે સોશિયલ મીડિયા અને માત્ર ને માત્ર સમાજની કુંઠિત વ્યવસ્થાની સાથે જોડાયેલા છે અને વિદેશી સંસ્કૃતિથી પ્રભાવિત થયા છે, એવા યુવાનો સુધી ભારતની સનાતન સાંસ્કૃતિક પરંપરાઓ તેમજ સ્વતંત્રતાના એ વિશાળ અને બાહોશ ઉમદા વિચારો સુધી લઈ જઈને પ્રત્યેક યુવાનના જીવનને ઉન્નત કરવા માટે અમે સૌએ 6 મહિના પહેલાં એક પ્રયાસની શરૂઆત કરી અને એ પ્રયાસ બન્યો ધ રિયલ હીરોઝ ઓફ ઇન્ડિપેન્ડન્સ। ધ રિયલ હીરોઝ ઓફ ઇન્ડિપેન્ડન્સનો મુખ્ય હેતુ એ ભારતના યુવાનોને શારીરિક માનસિક અને બૌદ્ધિક સ્વતંત્રતા આપવાનો છે। ભારતની સ્વતંત્રતા માટે પોતાના જીવનની કુરબાની આપનારા પ્રત્યેક યુવાનના એ જીવન ચરિત્રને આજના યુવાનના પ્રત્યેક જીવન સુધી લઈ જવા માટેનો આ અમારો એક પ્રયાસ છે અને એટલા માટે ધ રિયલ હીરોઝ ઓફ ઇન્ડિપેન્ડન્સની સાથે અનેક યુવાનો અનેક
આજના સમયના યુવાનો જોડાયેલા છે અને સતત કાર્યશીલ છે. હું અપેક્ષા કરીશ કે ધ રિયલ હીરોઝ ઓફ ઇન્ડિપેન્ડન્સના પ્રત્યેક યુવાનોની સાથે આપ સૌની શુભકામનાઓ અને આપ સૌના આશીર્વાદ હંમેશા જોડાયેલા રહેશે. અને ધ રિયલ હીરો ઓફ ઇન્ડિપેન્ડન્સની આ જે મુહિમ છે, આ જે આંદોલન છે, એ ક્રાંતિ સુધી જશે અને એની જ્વાળા પ્રત્યેક યુવાનના હૃદય સુધી અવશ્ય પહોંચશે. ભારત માતા કી જય.